મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 21 ફેબ્રુઆરી શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. છોટી કાશી કહેવાતા જામનગરના શિવાલયોમાં પણ વિવિધ વિશેષ ધર્મકાર્યો યોજાયા હતા. નગરના પટેલ પાર્કમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે 108 કુંડી યજ્ઞ યોજાયો હતો. લોર્ડ શિવા બિલ્ડર દ્વારા આયોજિત યજ્ઞમાં સ્થાનિક 108 દંપતીઓ યજમાન બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આ યજ્ઞમાં યજમાનો પાસેથી કોઈ પણ ફાળો કે દક્ષિણા લેવાયા ન હતા. બિલ્ડર રમેશભાઈ તથા મુકેશભાઈ પટેલ દ્વારા સમગ્ર આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ આ ધર્મ કાર્યમાં જોડાયા હતા. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. જામનગરમાં સ્વામિનારાયણ નગરથી નવાગામ થઈ ગાંધીનગર સુધીની ડીપી કપાત યોજના વિવાદિત બની છે. સ્થાનિકો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. ડીપી કપાત લડત સમિતિ કન્વીનર વિજયસિંહ જાડેજા તથા સહ કન્વીનર ઘનશ્યામસિંહ જાડેજાની આગેવાનીમાં મૌન રેલી યોજાઈ હતી. સ્થાનિક હિન્દુ મુસ્લિમ ધર્મસ્થાનોમાં પૂજા અર્ચના પછી ઢોલ નગારા સાથે રેલી નીકળી હતી. આ વિશાળ મૌન રેલી ડીપી કપાતના રૂટ પરથી પસાર થઈ 700થી વધુ અસરગ્રસ્તો રેલીમાં જોડાયા હતા. જામનગરના લીમડાલેન વિસ્તારમાં ગેસની પાઇપલાઇન તથા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. અંડરગ્રાઉન્ડ કામગીરી માટે જાહેર માર્ગ ખોદવામાં આવ્યો છે, પરંતુ કામગીરી થઈ ગયા પછી તેનું યોગ્ય પેચવર્ક થયું નથી. ખોદાયેલ માર્ગ પર અણિયારા પથ્થરો પાથરી દેવાયા છે, જે અકસ્માત સર્જી શકે છે. સ્થાનિક વેપારીઓ તથા રાહદારીઓ તંત્રના અણધડ કામથી હાલાકી ભોગવી રહ્યા છે. જામનગરની ચોહાણફળીમાં જુગાર રમાતો હોવાની નનામી અરજી પોલીસને મળી હતી. આ અંગે તપાસ કરવા CTA ડિવિઝનના 4 પોલીસકર્મી ચોહાણફળી ગયા હતા. અહીં કથિત રીતે જુગાર રમતા 2 વૃદ્ધોને પોલીસે ઝડપ્યા હતા. આ તકે પૂર્વ સ્થાનિક કોર્પોરેટર આકાશભાઈ બારડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓ હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ છે. તેમણે વૃદ્ધોને જાતે પોલીસ સ્ટેશને લઈ આવવાની વાત કહેતા પોલીસકર્મીઓ ઉશ્કેરાયા હતા. આ તકે આકાશ બારડે પોતાની ઓળખ પણ આપી હતી. તેમ છતાં પોલીસકર્મી ચંદ્રકાંત પટેલ, અજય ચાવડા, મયુરસિંહ જાડેજા તથા હંસરાજ પટેલે આકાશને માર માર્યો હતો. પોલીસકર્મીઓ આકાશને જાહેરમાં માર મારતા ગુનેગારની માફક પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસના આ દમનથી આકાશ બારડના સમર્થકો તથા ભાજપ અગ્રણીઓ એકઠા થયા હતા. દરબારગઢમાં CTA ડિવિઝન પોલીસ સ્ટેશને લોકોનું ટોળું એકઠું થયું હતું. SP શરદ સિંગલ પણ CTA ડિવિઝન દોડી આવ્યા હતા. SPએ ચારેય આરોપી પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા. આકાશ બારડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મોડી રાત્રે GG હોસ્પિટલમાં તેમનું MLC કરાવવામાં આવ્યું હતું. ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશીએ થોડા સમય અગાઉ પોલીસ રક્ષણ માંગ્યું હતું. તેમણે સ્થાનિક ભ્રષ્ટાચારની તપાસ આરંભતા તેમના વિરોધીઓ સક્રિય થયા હતા. પોલીસે તેમને થોડો સમય પોલીસ રક્ષણ પૂરું પાડ્યું હતું. ચીફ ઓફિસરની ટીમ વિવિધ વિસ્તારોમાં પણ તપાસ કરી રહી હતી. આ તકે નગરપાલિકાના પ્રમુખપતિ તથા અન્ય સભ્યોએ ચીફ ઓફિસરની ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.